Okay, students, how are you all? Okay, so dear students, as you have read, standards 5th subject English grammar. Okay, revision video 2. Okay, first of all, revision 1 video in the question number 1. Okay, any other kinds of sentences? And then we have to talk about and then we have I hope तुमने वीडियो कंप्लीट ख्याल पढ़ाई हो सो अने क्वेश्चन नंबर 1 एंड जो डाउट क्लियर है पण થઈ ગયો હશે હવે તમને एग्जाम અંદર કોઈ પણ સરળ પ્રશ્ન રહેશે નહીં હવે આપણે આજે રિવિઝન વિડિયો 2 એની અંદર આપણે વસ્તુ આગળ જોઈએ શરૂઆત કરીએ ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેબસ ની ચર્ચા કરીશું કારણ કે સિલેબસ તો આપણે ખ્યાલ હોવો જોઈએ તો આપણે જો ફર્સ્ટ યુનિટ ધીસ સેન્ટેન્સીસ એની અંદર આપણે જોયા કે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ ઓકે વાક્યના ચાર પ્રકારો છે કેટલા પ્રકાર છે વાક્યના ચાર પ્રકારો છે કયા કયા પ્રકારો જોયા હતા આપણે ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1 ની અંદર આપણે જોઈ ગયા છે ઓલરેડી થોડું રિવાઇઝ કરી લઈએ તમને તો યાદ રહે ઓકે ફર્સ્ટ આપણે જોઈએ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આઈ એમ ઓકે એ જોયું ધેન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ કે પ્રશ્નાર્થક વાક્ય ઓકે ધેન આપણે જોઈએ કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ જે આપણે માહિતી પૂરી પાડે છે એટલે માહિતી જેને પ્રાપ્ત કરે છે इन डिक्लेरेटिव सेंटेंस આપણે જોયું એન્ડ લાસ્ટ વન ઇઝ એક્સક્લેમેટિવ સેન્ટેન્સ એની અંદર આપણે એક્સક્લેમેશન માર્ક એ પણ એની વિશે આપણે ચર્ચા કરી દીધી જેની અંદર ઉદ્ગાર ચિહ્ન આવતું હતું એ ઓકે તો ફોર કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ જોયા સેન્ટેન્સ અંદર ના ક્વેશ્ચન યુનિટ નંબર 2 ક્વેશ્ચન એની અંદર આપણે જોયા ડબલ્યુ એચ ક્વેશ્ચન ઓકે વોટ વેર હાઉ ઓકે ધેન એક્સ્ટ્રા ઓકે એની પર ચર્ચા કરી અને કમલેશ સરે આઈ થિંક યસ નો ક્વેશ્ચન થી સ્ટાર્ટ કર્યું અને ડબલ્યુએચ ક્વેશ્ચન બંને ક્વેશ્ચન ની અમે એ રિલીઝ આપણે જે વિડિયો હતી ક્વેશ્ચન યુનિટ 2 એની અંદર આપણે ચર્ચા કરી હતી ઓલરેડી કમલેશ સર નાઉ નેક્સ્ટ યુનિટ 3 ઓકે નાઉન્સ નાઉન્સ એટલે ઓલરેડી તમને ખબર છે જે સંજ્ઞા કહેવાય છે એને નામ પણ કહેવાય છે ઓકે એની અંદર આપણે કોમન નાઉન પ્રોપર નાઉન એન્ડ કલેક્ટિવ નાઉન તો કમલેશ સરે રિવિઝ એડ એ વિડિયો જે યુનિટ 3 ની અંદર બનાવતા નામ્સ એની અંદર પણ કોમન નામ પર ચર્ચા કરી હતી કોમન નામ એટલે કેવા નામ જે જનરલી બધા જ માટે વપરાતા હોય છે આપણે જે સ્ત્રી અથવા પુરુષ જે સામાન્ય રીતે એમ ઓકે સામાન્ય સ્ત્રી અથવા પુરુષ હવે એ કોમન નામ કહેવાય હવે કેવી રીતના તો સ્ત્રીઓ જે સ્ત્રી કહેવાય પુરુષ તો પુરુષ એ સામાન્ય રીતે આપણે ખબર પડે તો પ્રોપર નામ નંબર શું તો પ્રોપર નામ ની અંદર પર્ટિક્યુલર પર્ટિક્યુલર આપણે જે નેમ કહેવાય વ્યક્તિ જે ખાસ કહેવાય એનું નામ ધારો કે કોમન નામ ની અંદર આપણે એક પુરુષ લીધો અથવા સ્ત્રી છે તો હવે એ પુરુષ ને પ્રોપર નામ ની અંદર કેમ પ્રોપર નામ ની અંદર શું કહેવાય કે એને પુરુષ નું કોઈ નામ આપવામાં આવે છે પર્ટિક્યુલર ધારો કે અહીં મારું નામ છે આપણે કહીએ કે હું એક પુરુષ છું બરાબર છે એક કોમન નામ છે હું એક પુરુષ છું એક કોમન થયો કે ભાઈ પુરુષ છું જાતિ મારી લિંગ છે એ પુરુષ છે ઓકે પણ પ્રોપર પ્રોપર નામ એટલે કે ઇન્ટ્રા પ્રોપર નામ ની અંદર એ શું થઈ જાય છે એ નામ આપવામાં આવે છે પર્ટિક્યુલર તો કે મારું નામ રાજેશ ઓકે રાજેશ એ પ્રોપર નામ છે શું કહેવાય પ્રોપર નામ નાઉ કલેક્ટિવ નાઉ હવે કલેક્ટિવ નાઉ ની અંદર શું તો કે જે સમૂહ આવે જેની અંદર જૂથ હોય તે એને કલેક્ટિવ નાઉ કહેવાય બરાબર છે ધારો કે ક્રિકેટ ની ટીમ એ તો કલેક્ટિવ નાઉ ઓકે પછી સ્ટાફ જે કહે છે આપણે ઓકે નર્સ નો સ્ટાફ હોય ટીચર્સ નો સ્ટાફ હોય ડોક્ટર નો સ્ટાફ હોય વોટએવર તે એક કલેક્ટિવ નામ છે જૂથ હોય એના માટે સમૂહ છે એના માટે વાપરવામાં આવે છે ઓકે સો નાઉ યુનિટ નંબર 4 નાઉન્સ નાઉન્સ ની અંદર આ જે નામ છે એની અંદર નંબર પણ નંબર ની અંદર તમને સિરીઝ ખબર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 એન્ડ ધેન આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એ બંને નંબર્સ ની અંદર અહીંયા ચર્ચા કરવામાં આવે છે એટલે ઓર્ડિનલ અને કેટેગરી નંબર કહેવામાં આવે છે એ યુનિટ 4 ની અંદર આપણે ચર્ચા કરી છે ઓકે કમલેશ સરે અપ ટુ 7 યુનિટ 1 ટુ 4 ઓકે ફિફ્થ પણ લીધો છે અને બધાની ડિટેલિંગ કમ્પ્લીટ આપેલી છે તો ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે નેક્સ્ટ આપણે જે ફાઇનલ રિવિઝન ડિટેલ ની અંદર રિવિઝન યુનિટ નંબર 4 5 જેની અંદર જેન્ડર જાતિ આવે જાતિ વિશે પણ આપણે ચર્ચા કરી કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને બંને પ્રકારની જાતની વાત કરી હતી જેન્ડર જેની અંદર ઓપોઝિટ ડિરેક્શન ની આપણે જે વાત કરી કે બોયઝ હોય તો બોયઝ નું ઓપોઝિટ શું થઈ જાય છે જાતિ ની અંદર લિંગ ની અંદર તો ગર્લ ઓકે લાઈક ધીસ ઓકે મેન છે માણસ છે મેન એટલે માણસ માણસ નું ઓપોઝિટ ડિરેક્શન શું થાય લિંગ ની અંદર જેન્ડર ની અંદર
woman. Okay, so like this, gender कहेंगे जाति, यानी कि भाई. Okay, so now next आपने चुने खास. आज नो एक रिवीजन वीडियो चे, जेनी अंदर क्वेश्चन नंबर 2 ने चर्चा कराऊं मामी चे. Okay, तो आपने जो अगला वीडियो ने अंदर क्वेश्चन नंबर 1 जेनी अंदर टाइम्स ऑफ सेंटेंस तो ना नहीं है. क्वेश्चन नंबर 2 चे. Okay, तो क्वेश्चन नंबर 2 में आपने शुरुआत करिए कि पिक आउट द नाउंस from the box and write them in the correct column. Okay? So, क्या चाहिए? कि कौसमा आपने संकेता होंगे योग्य खाना मां लगो. अबे मैं तुमने तो ये प्रमाण दिया. जब पेपर शायद तुमने समझे नहीं कि प्रमाण खरीद के आपने रिवाइज कर दिए कि कौसमा आपने ना सो क्या चाहिए संकेता हो. संकेता मतलब तुम्हारे नाम समझी जाओ. और याद रखना मुझे संकेता मतलब नाम नाम से नाम जुदा जुदा प्रकार ना नामों से खाना नहीं होता और અહીં અંદર આપણે એટલે જોઈએ કે કૌંસમાં કેટલા નાઉન્સ છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રેકેટમાં એટલે કે કૌંસની અંદર બરાબર છે કેટલા સંજ્ઞા આપેલી છે, કેટલા નાઉન્સના નેમ આપેલા છે બરાબર છે. હવે આ જે નેમ છે, આ જે નાઉન છે, આ જે સંજ્ઞાઓ છે, એ સંજ્ઞાઓને યોગ્ય ખાનાની અંદર યોગ્ય ખાના આપણે જોઈએ teacher, temple, policeman, pizza, park, airport, pen, fan, Rohan, Delhi, Gandhiji, Ahmedabad, Sachin, Tendulkar. Okay? So, yeah. પિઝા નું તો કહેવાની જરૂર નથી, બધાને ખબર છે અને જાણો પણ છો. ઓકે, પાર્ક, પાર્ક તો પાર્ક તો આપણે ઓલરેડી જે છે. ઓકે, વોટર પાર્ક જે છે. ઓકે, નેચરલ જે પાર્ક છે એની અંદર પણ જતા હોય છે. એરપોર્ટ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એરપોર્ટ પણ જવું છે. ઓકે, ધેન પેન તો અહીંયા વિઝ્યુલાઇઝ થાય છે કે ઓલરેડી પેન છે, રાઈટ? સો ફેન, ફેન એટલે કે પંખો. ઓકે, એ ફેન. ધેન રોહન તો એ નામ છે. ઓકે, કોનું નામ છે? બોયસ નું નામ છે. ઓકે, ધેન દિલ્હી એ શું છે? નામ છે. કેવું નામ છે? પાટનગર નું નામ છે. એનું નામ છે? ઓકે, યા કિસી નું નામ છે? ધેન ગાંધીજી એ પણ પર્સનલ નામ છે. બેકનું નામ અહેમદાબાદ એ પણ તમને ખબર છે. ધેન સચિન તેંડુલકર, સચિન તેંડુલકર તમે પણ બધા તમે ઓળખો છો. અને એક પણ શું છે? એક ક્રિકેટર છે. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ કે આ જે નાઉન્સ આપેલા છે એ નાઉન્સ એ જે નામો છે એને શું કહેવાય છે? યોગ્ય ખાનાની અંદર. ઓકે, સો યોગ્ય ખાનાની અંદર. ઓકે, અહીંયા ઇંગ્લિશ ની અંદર લખ્યું ઇન ધ કરેક્ટ કોલમ. ઓકે, ઇન ધ કરેક્ટ કોલમ નો અર્થ થાય છે યોગ્ય ખાનાની અંદર. હવે ખાના આપણે જોઈએ છે કે આપણે અહીંયા કેટલા નાઉન્સ આપેલા છે? ઘણા બધા નાઉન્સ આપેલા છે. અને આ ક્વેશ્ચન નંબર 2 જે છે, ઓકે, એના પણ આપણે આ જે નાઉન્સ લખો છો એ નાઉન્સના પર્ટીક્યુલર કેટલા માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો? તો 6 માર્ક્સ, 6 માર્ક્સ. ઓકે, અહીંયા તમે સંજ્ઞા જે છે એ સંજ્ઞાઓના પર્ટીક્યુલર અહીંયા આગળ બોક્સ કરવામાં આવશે. ઓકે, 3 કોલમ કરવામાં આવશે. એક કોલમની અંદર આ જે નામ છે એ આપણે જોઈશું. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ,
look at here, person, समझो पहला person, place, okay, and then thing, okay, अबे person से शुरू तो जे व्यक्ति हो जाए, व्यक्ति, okay, अबे आपने जो ये कि यहाँ कितना व्यक्ति हो से, ने place, place इतने के स्थान, okay, अने things, things इतने के जे वस्तु हो है, इन्हें आप टेबल्स के अंदर आप पहुंचे ओके प्लेस वाले अभी आप कॉलोनी अंदर ने पर्सन से ने आप कॉलोनी अंदर तो ये स्टूडेंट्स यहां पर जो है कि पर्सन जो है क्या है ना अंदर तो नर्स अपने यहां यहां पर आप पर्सन ने जो है कि पर्सन ना कॉलोनी अंदर मुकी सु ओके सो नाउ नेक्स्ट टेबल आवे नो टीचर यस तो टीचर को ने अंदर पर्सन के अंदर आवे ना शिक्षक छे ओके पर्सन छे व्यक्ति छे नाउ टेबल नो पुलिसमैन यस ऑब्वियसली ये पर्सन छे व्यक्ति छे पुलिस वाले व्यक्ति छे तुमने कोई अंदर पढ़ने के नाम आपको छे तो पुलिसमैन ओके नाउ पिज़्ज़ा तो नो तो खाने की वस्तु छे ओके पार्क तो फरवाने की वस्तु छे ये पर ना आवे ओके एयरपोर्ट नो ओके पेन नो फैन नो रोहन यस ऑब्वियसली रोहन एक छोटा नो नाम छे એટલા માટે અંદર રોહન એક પર્સન એટલે કે વ્યક્તિની અંદર આવશે ઓકે નાઉ દેવી નો ગાંધીજી તો યસ ગાંધીજી ઓબવિયસલી આવશે ગાંધીજી એ વ્યક્તિ અત્રે ઓકે નાઉ લાસ્ટ અંડરવાત નો સચિન તેંડુલકર સચિન તેંડુલકર એ કોઈ પર્સન છે એટલે વ્યક્તિ છે ઓકે એની અંદર આવશે નાઉ હવે શું છે કે પ્લેસ પ્લેસ એટલે કે સ્થળ અથવા જે જગ્યા ઓકે સો બેન બેંક એ શું છે એક સ્થળ છે બેંકને આપણે જોઈએ કે ક્યાં આગળ જવું છે તો બેંક આગળ જવું છે તો એ સ્થળ પર્ટીક્યુલર સ્થળ જવું કે ભાઈ અહીંયા આગળ બેંક આગળ છે અથવા અંદર બેંક છે એ સ્થળમાં આવે છે ઓકે ધેન ટેબલ નો પ્લેસ નેમ ફોર ઓકે યસ ઓબવિયસલી ટેમ્પલ પણ અહીંયા આગળ પ્લેસ ની અંદર આવશે પોલીસમેન નો પિઝા પાર્ક તો યસ બગીચો છે એ પણ બગીચો કરવા જાય છે એ પ્લેસ છે ઓકે નામ જો તમને કહો કે રેંકા પાર્ક બધા જ નામ ભેગા છે એને ત્રણ કોલમની અંદર ડિવાઈડ કરવાનું છે શું કરવાનું
स्थल हो जगह हो प्लेस बदल प्लेस नाउ थिंग्स तो थिंग्स એટલે કે વસ્તુઓ ખાવાની વસ્તુ હોય બેસવાની ઘૂમવાની માટે વસ્તુઓ છે એ પ્રમાણે તો ત્રણ આવા મેં આ જે બધી વસ્તુ અહીંયા વિઝ્યુલાઇઝેશન કરી છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ની ચર્ચા કરીશું ઓકે સો ડિયર સ્ટુડન્ટ્સ અહીં આપણે ક્વેશ્ચન નંબર 3 ઓકે મીન્સ કે આપણો પ્રશ્ન નંબર 3 ઓકે મેચ ધ ફોલોઈંગ મેચ ધ ફોલોઈંગ હવે અહીંયા આગળ મેચ રમવાની વાત નહીં કરતી ઓકે મેચ ધ ફોલોઈંગ એટલે કે જોડકા જોડો બરાબર છે જોડકા જોડો તો ક્વેશ્ચન નંબર 3 જે છે એ કેટલા માર્ક્સનો છે અહીંયા 6 6 માર્ક્સનો છે ઓકે સો ડિયર સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ શરૂઆત કરીએ તો કોલમ છે જોડકા છે એટલે સ્વાભાવિક છે કે એ અને બી એ રીતના આપણે મેચ કરવાનો છે તો અહીંયા એ જે છે એ કોલમની અંદર આપણે જોઈએ કે 1 2 3 4 5 6 7 10 સુધી છે આપણે એક વન બાય વન એટલે રીડ કરીશું ઓકે ફર્સ્ટ ઓફ ઓલ બોય ઈ સન અંકલ ફાધર લાયન પીકોક टाइगर बोल एंड टेन मैन ओके सो डियर स्टूडेंट्स अहीं मैच द फॉलोइंग के अंदर आपने क्वेश्चन आपने यूनिट नंबर 5 जेनी अंदर जेंडर की बात करवामां आवे छे जे जेंडर એટલે કે જાતિ ઓકે એની અંદર થી આ પ્રશ્ન પૂછવામાં આવશે ઓકે અહીંયા યુનિટ નંબર 5 જે જેન્ડર છે એ જેન્ડર માં અહીંયા થી ક્વેશ્ચન નંબર 3 પૂછવામાં આવશે જેની અંદર જોડકા જોડો અહીં આગળ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એ બંને જે કોન્ટ્રાસ્ટ છે વિરોધી ભાગ છે એને આપણે શું કરવાનું છે જોડવાના છે શું કરવાનું છે જોડવાના છે મેચ કરવાનું છે ઓકે સો આપણે જોઈએ કે અહીંયા હું પહેલા ગુજરાતી અંદર તો તમને ખ્યાલ આવે બોયસ એટલે કે છોકરો એ એટલે કે રાજા સન એટલે કે આપણે પુત્ર જે કહે છે એ ઓકે અંકલ એટલે કે માસા ઓકે કાકા વોટએવર ધેન ફાધર ફાધર એટલે કે પિતા ઓકે ધેન નંબર 6 લાયન તો હવે સી કે જે એ નંબર 7 એટલે પીકોક પીકોક એટલે કે મોર એન્ડ ધેન નંબર 8 ટાઈગર એટલે કે વાઘ એન્ડ ધેન નંબર 9 બુલ બુલ એટલે કે બળદ રાઈટ યાદ રાખજો મિત્રો નંબર 10 મેન એમ એ એન મેન એટલે કે માણસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આપણે જે અહીંયા પર અહીંયા નામ આપેલા છે એ એના આપણે જેન્ડરના જાતિના કેટલા આપણને આવડે છે એ પહેલા જોઈએ ઓકે તમને કમલેશ સરે આ બધું શીખવાડ્યું છે તો કદાચ તમને ખબર તો હશે જ ઓલરેડી પણ તે છતાં કેટલાકનું આપણે જોઈ લઈએ કે આપણે સાચું છે ખોટું એ પણ જોઈ લઈએ ઓકે બોયઝ તો બોયઝનું જેન્ડર જે જાતિ છે એના ઓપોઝિટ ડિરેક્શનની અંદર શું થાય ઓકે બોય છોકરો તો એનું શું થાય છોકરી આપણે જાતિ પરિવર્તન કરવાનું છે એને આગળ જોઈએ બોયઝ છે તો એનું કયું છે પુરુષ છે બરાબર છે તો એનું લિંગ સ્ત્રીલિંગ ની અંદર આવે તો બોયઝ છોકરો તો છોકરી તો બોયઝ નું ગર્લ ઓકે કિંગ કિંગ એટલે કે રાજા તો રાજા હોય તો એનું શું થાય જેન્ડર છે શું થાય કિંગ તો રાજા તો રાણી ઓકે ધેટ મીન્સ રાણીને ઇંગ્લિશમાં શું કહેવાય ક્વીન તો કિંગ નું ક્વીન થશે ઓકે સો નંબર 3 સન તો સન નું શું થઈ જશે આપણે સન છે છોકરો તો આપણો પુત્ર તો શું થઈ જશે ડોટર ઓકે સન શું જશે ડોટર ડોટર એટલે કે પુત્રી ઓકે નંબર 4 અંકલ અંકલ તો શું આવે આંટ ઓકે નંબર 5 ફાધર તો પિતા તો માતા શું કહેવાય મધર કહેવાય ઓકે નંબર 6 લાયન લાયન તો સિંહ સિંહ નું શું થઈ જાય સિંહણ તો સિંહણ ને ઇંગ્લિશમાં શું કહેવાય લાયનેસ ઓકે નંબર 7 પીકોક પીકોક એટલે કે મોર ઓકે મોર નું શું થઈ જાય ઓપોઝિટ જેન્ડર હેન ઓકે હેન નંબર 8 ટાઈગર ટાઈગર તો વાઘ વાઘ નું શું થઈ જશે વાઘણ શું આવશે ટાઈગ્રેસ ધેન નંબર 9 બુલ બુલ એટલે કે બળદ બળદ તો શું થઈ જાય જેન્ડર કેટ કાવ ઓકે નંબર 10 મેન તો વુમન તો ડિયર સ્ટુડન્ટ આ તો આપણે ખાલી ઝલક મેળવી લીધી જે કે દિવસ થાય ફરીથી આપણે જોઈ લઈએ કે અહીંયા
ए विभाग के अंदर पालन कर दिया था, है ना। यहां पर नीम जे परिवर्तन करो, यहां पर चापल है डॉटर, डॉटर मतलब कि पुत्री, का मतलब गाय, लैंड लाइन हो तो लाइन है सब अगर ओके तो ये अगर अपन सिंगल लिखने हो तो ओके। नंबर डी टाइग्रेस मतलब के वाहन ओके। नंबर ई तो पीहन, पीहन मतलब के देर जी कहवाई रही बोर नाम है देर। एफ वुमन तो सो है स्त्री जी कहवाई रही ओके। नंबर जी तो आन, आन मतलब के काकी वाले वाले है मतलब के। एच क्वीन मतलब के किंग नू बिना पर जो रानी है। मदर तो माता है ये ओके। देन गर्ल बॉय तो गर्ल लाइक दिस गर्ल मतलब के छोकरी। હવે ટેકનિક કે આપણે જોઈએ કે તમને સમજણ પડી ગઈ છે તો આપણે મેચ કરવાનું, મેચ કેવી રીતે કરવાનું છે તો આપણે જોઈએ એક્ઝામ ની અંદર તમારે, એક્ઝામ ની અંદર તમારે આવી રીતના મેચ કરવાનું નથી જેમ મેં બતાવ્યું છે બરાબર ઓકે। એક્ઝામ ખાલી તમને સમજ માટે અહીં બતાવવામાં આવ્યું છે, પરંતુ એક્ઝામ માં તો તમારે અહીં બાજુની અંદર આપવાના ઓલરેડી મેન્સ આપેલી જ હશે, તો એ પ્રમાણે તમારે જે કે આવતું હોય ઇન્ડિયા આવતું હોય પહેલું એ તમારે લખવાનું રહેશે ઓકે। સો આપણે જોઈએ બોય બોયઝ નું શું થાય છે ઓકે। સો ગર્લ ઓકે, બોયઝ નું જેન્ડર શું થાય છે, ઓપોઝિટ જેન્ડર તો ગર્લ રાઈટ। નેક્સ્ટ કિંગ, તો કિંગ નું ક્વીન, રાજા તો રાણી ઓકે। નાઉ નેક્સ્ટ નંબર 3 સન, સન એટલે કે પુત્ર તો શું થાય ડોટર પુત્રી ઓકે। સો નાઉ નેક્સ્ટ અંકલ, અંકલ એટલે કે કાકા તો શું થાય કાકી બરાબર છે, તો શું છે અહીંયા આગળ આન, આન એટલે કાકી ઓકે। નાઉ અવર નેક્સ્ટ છે ફાધર, ફાધર એટલે કે પિતા, પિતા તો માતા ઓકે। આ જે લખે છે મધર માતા ઓકે। સો નાઉ નેક્સ્ટ આપણે જોઈએ લાયન, લાયન એટલે કે સિંહ, તો એને શું થઈ જશે લાયનેસ ઓકે સિંહણ ઓકે। નો નામ નેક્સ્ટ સબ 7 પીકોક, પીકોક તો શું થશે પીહેન બરાબર છે। મોર તો મોર શું થશે અંદર જેન્ડર ઓપોઝિટ જેન્ડર પીહેન ઓકે। ધેર નાઉ નેક્સ્ટ નંબર 8 ટાઈગર, તો ટાઈગર એટલે કે ભાગ, ભાગ નું શું થશે આ ટાઈગરેસ, ટાઈગરેસ એટલે કે ભાગણ રાઈટ। નાઉ નેક્સ્ટ નંબર 9 બુલ, બુલ એટલે કે બળદ, બળદ નું શું થશે તો કાવ, કાવ એટલે કે ગાય રાઈટ। નાઉ નેક્સ્ટ નંબર 10 હવે જોઈએ કે મેન, એમ એ મેન એટલે કે માણસ બરાબર છે, પુરુષ કહેવાય છે ઓકે। એનો શું થશે વુમન, વુમન એટલે કે સ્ત્રી। સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા આપણે મેચ ધ ફોલોઈંગ મીન્સ કે જોડકા જોડો, અહીંયા આવી રીતે તમારે એક્ઝામ ની અંદર જોડવાના નથી, તમારા અહીંયા બાજુની અંદર અહીંયા લાઈન આપી દેશે બરાબર છે ફ્રેન્ડ્સ। તો મેચ ની અંદર ધારો કે અહીંયા એક ભૂલ છે, તો ભૂલ નું અહીંયા આગળ તાવ આપ્યું છે તો અહીંયા તમારે 9 નંબર નો આવશે જય હિન્દ જય ભારત।